કોઈ ભૂત પ્રેત છે ને, હું તો એની કબાડી ઉપર ચડી અને ઢોલની જેમ તબલો બજાડવા માંડું. જો કોઈ ભી ભૂત પ્રેત હોય ત્યાં, ઝોમ્બી હોય તો ઝોમ્બી ને તો આમ ઉપર ચડું, આમ હું દિવાળી દઉં. હરી ભગત એવું કરે બોલ. એવું તો આડા બહુ સંસારમાં હાલે છે. જો કોઈ ભૂત પ્રેત હિન્દુ ભૂત પ્રેત ને જોવે ને જમ્બી ને તો ઉપર ચડી ને મુંડી વાળી દે. મુંડી વાળી દે તો હું ઉડી આમ જો આમ પડી જાય, આ પડી જાય. લે બોલ. પડી જાય તો એનો ટકો ફૂટી જાય અને જે આપણા સાઉથના અયપ્પા છે ને, સાઉથના અયપ્પા છે ને, ઈ તો કાંઈ નથી. આપણા હનુમાનજી તો એરી કરતા મોટા છે. અયપ્પાને એક મુંકામાં પંચ મારી દે અને જે આપણા સાઉથના કંતારા છે ને, ઈ તો એની આમે કાંઈ ન રહી કે. બકવાસ માં લાગે તો આમ લે આમ ખાય પછી બીજું ખાય, આખું મોઢું ભરી લે. પણ આપણા હનુમાનજી નું મોઢું તો એટલું મોટું છે ને કે એક આમ થાળી ઉટાડે આમ કરે પછી આખું એની અંદર નાખ દે અને પછી એક આમ આમ મુક્કા આમ ચબાવે ને ક્યાં તો સીધું ખાવાનું એના પેટમાં જોઈ જાય. આપણે કેમ ખાવીશી અને ચાવીશી તો એ આપણા પેટમાં જઈશે. તો એ એમ કરતા અને જે કોઈ હેલ્મેટ પહેરીને જાય તો એ સ્વસ્થ રહે અને જે કોઈ ને ગાડી ચલાવતા આવડતું હોય એ કોઈને યારે ભટકાડે નહીં તેવડી હેલ્મેટ પહેરી ન જાય. આપણે તો આયા બધા આમામ આમ કરીને જાય છે તો એમ નહીં કરવાનું, સીધી આમ સ્ટ્રેટ હકાડવાની. કોઈ કોઈ આમ આમામ આમ જતું હોય અને પછી આપણે તે એમ જાવી અને પછી બીજા કોક એમ જાતું હોય તો આપણી હારે ઠોકી દે તો પછી આપણે મરી જાય કે રોજ આવી. આપણે આયા બધા સંસારમાં હિન્દુ છે પણ મુસલમાન તો હનુમાનજીની ની પાસે તો કાંઈ ડોરે એક પંચમાં ઉપર. અને રાજા તો એની પાસે કાંઈ નો રે. અયોધ્યા રામ જોયું છે ઈ તો યા જાય ક્યાં તો પહેરાડી રાજાને આમ દાંડી થી આમ દબાવી દે. કોઈ પણ મછલી હોય મછલી ખાય તો પહેરાડ એને નો જવા દે. ત્યારે જગન્નાથપુરીમાં શ્રી જગન્નાથ પધરાવ્યા હતા ત્યારે એક બૂઢી મહિલા હતી, ઈ એને અહીં એક મછવારણ હતી એટલે કીધું કે હવે તો જગન્નાથને તે મછલી ધરાવ પડશે. તો પછી એવડી મછલીનું લેપ
એક પત્તામાં ધારણ કરીને જગન્નાથની પાસે લેતી જાવે. પહેરેદારને ઈવડી શું ઘાયબડી તો એને ઈ એને ફેંકી દીધું. તો ઈવડી ફેંક્યું, ઈ ખોઈલું, એમાંથી એક કટરનું ફળ નીકળ્યું. તો પછી ઈ બૂઢી મહિલાને અંદર જવા દીધું. તો પછી બૂઢી મહિલાને લાગ્યું કે આ કેવો ચમત્કાર છે, આ કેવો ચમત્કાર કોઈ રી થાય નહીં. એ હોય આપણા જગન્નાથનું બુદ્ધિ વરમાન. અને આવડા જે બાર ગેટ છે ને, ત્યાં ગિરિધર રાખવું પડે. બહુ ગુસ્સાવાળા લોકો હોય એને તો એ ખાઈ જાય. ઈ ગિરિધરને મહાદેવ રાહુને મારવાની માટે એવું કર્યું હતું. ઈ કોઈ ઓર નથી, આપણા શિવ શંભુ છે, એને જ કર્યું હતું. આપણા શિવ શંભુ કોણ છે? ભોળેનાથ, શિવજી. અને આપણે શિવજીને ક્યાં ચડાવવાનું પેલા ખબર છે? પેલા આ ગણપતિને ચડાવવાનું, અને પછી આ કાર્તિકેયને ચડાવવાનું, પછી આ અશોક સુંદરીને ચડાવવાનું. જે બીચમાં જે અશોક સુંદરી હોય ને આમ લાઈન, ત્યાં અશોક સુંદરીનો વાસ હોય. અને જે આમ ગોળ સર્કલ છે ને, ત્યાં પાર્વતી માનો હાથ હોય, ત્યાં તે ચડાવવાનું. પછી અહીંયા અહીંયા અહીંયા, અને પછી આયા પાંચ દીકરીને ચડાવવાનું, અને પછી આ ચડાવવાનું. પાંચ દીકરી શંકર ભગવાનની? હા. અચ્છા, જયાની નથી? એવા બધા આ જે મુસલમાન લોક છે ને, એને જ તે રોગ ખબર હોય. પણ ઘનશ્યામને પેલા ક્યાં ચડાવવાનું ખબર છે? પેલા હાથમાં ચડાવવાનું, બે હાથમાં, અને પછી બે પગમાં, અને પછી એને વાહમાં એટલે ગરમી લાગતી હોય ને, એટલે પછી અહીંયા, અને પછી અહીંયા, અને પછી અહીંયા નાખવાનું. મહારાજને તો બધે ગરમી લાગતી હોય. ઈવડી આમ 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 ગરબા ગાઈ ગાઈ એને પરસો લાગી ગયો હોય ને, એટલે એને આપણે સ્નાન કરાવવું જ પડે. નો સ્નાન કરાવી એવું તો હાલે નહીં. એટલે આપણે તો સ્નાન કરાવવું જ પડે. અને આવડા જે કાચની મૂર્તિ છે ને, એને તો સ્નાન કરાવવું જોઈએ. બધે એવું ન કરી તો ભગવાનને ગુસ્સા તો આવે જ છે. અને જે આપણે એનું બધું કરવી છે ને, આ મારતી કરી છે ને, એટલે ઊભી વાટવાળી દિવેલીઓમાં આમ કરીને આમ અને પછી આમ કરું, અને પછી આમ ઉપર લઈ જઈને આમ કરું, અને પછી આમ પાછું હેઠે ઉતારીને આમ કરું, અને પછી જય સદગુરુ સ્વામીને આવીને પછી આમ કરું, અને પછી આમ હેઠે ઉતારું, અને પછી શંખમાં પાડી લઈ આમ કરું, અને પછી આમ ઢોળું. એવું આપણે આ રોજ કરવાનું, એટલે રોજ. અને જે કોઈને પક્ષીને જે ઘોસલો બનાવવો હોય ને, તો આપણે એને એક મોટો પેડ ઢૂંઢી લેવાનું, અને એને અંડા રાખવાની જગ્યાએ દેવાની. નો જગ્યા દેવી તો મુર્ગી તો કાઈ સમજે નહીં કે આમાં મારા એટલા બચ્ચા તો છે, પણ એક અંડાની ક્યાં રાખું? બચ્ચાની પેનની ઉપર રાખવી તો એ અંડો ફૂટી જાય, અને અંદર જે હોય ચકલી તો મરી જાય. તો આપણે એને અંડા મૂકવાની જગ્યા દેવાની, એમાં એ બચ્ચા પેદા થાય.
જ્યારે એ માં જોવે ને એની મમ્મી તો દીવડી સાધન થઈ જાય, અને જ્યારે ફૂટે ને ત્યારે દીવડી બહુ બલિવાન થાય, કે એને એ કે આવડા આવડા તો બહુ સારા લોક છે, કે આવડા આવડા બધા ભગવાનની રીતે માં બધું કરી દે અને અમને તે બધું કરી દેશે, આને તો ભગવાનનું રૂપ જ મારવું પડશે. એક લડકો હતો જે મોટો થઈ ગયો હતો, અને ઈવડી એકવાર પક્ષીને હાથમાં એક લાકડી ને જોયું ને તો ઈવડી પંખો બંધ કરી દીધો, અને પછી તો ચકલીનો ઘોસલો બની ગયો પંખો ઉપર. તો એ લડકાને પંખોને હંમેશા હંમેશા કે લીએ બંધ કરી દીધું. હવે થાશે આપણે હનુમંત ચાલીસા ચાલુ. પણ એની પછી